नमस्कार, तिलोक सत्ता शो में आपनो स्वागत छे। બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે તૈયાર કરાયેલ ગુપ્તચર યોજના ખુફિયા યોજના લીક થઈ ગઈ છે। જી હા દર્શક મિત્રો, શુક્રવારે લીક થયેલ આ દસ્તાવેજોમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ કલાકો અને દિવસો પછી મોટા પાયે કાર્યક્રમોની યોજનાઓ જાહેર કરવામાં આવી છે। એવામાં સવાલ એ ઊભો થાય છે દર્શક મિત્રો કે આવી સ્થિતિમાં બ્રિટનમાં એ દરમિયાન આખરે શું કરવામાં આવશે, એવી કઈ કઈ વ્યવસ્થાઓ હશે જેને લઈ ત્યાંની સરકાર કામ કરશે, શાહી પરિવારના સભ્યોની ભૂમિકા શું હશે, શું કોઈ ખાસ આયોજન હશે, અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ રિચ્યુઅલ્સ વિધિ કેવી રીતે કરવામાં આવશે, લંડનમાં જમા થનાર ભીડને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે અને લઈ આ રિપોર્ટમાં શું કહેવાયું છે તમને બધું જ જણાવીશું। પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ તિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હો તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ શું કરવામાં આવશે તે યોજનાના દસ્તાવેજ શુક્રવારે લીક થયા હતા। બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે। આ રિપોર્ટમાં તેમના નિધન બાદ બ્રિટનમાં તૈયારીની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મનાઈ રહ્યું છે કે મહારાણીના નિધન બાદ યુકેમાં એક મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવશે, જેમાં દફન પ્રક્રિયાથી લઈને પોલીસની વ્યવસ્થાનું પણ વિવરણ સામેલ છે। આ દસ્તાવેજો આ પરિસ્થિતિમાં કાર્યક્રમો અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીની જાણકારી આપે છે। દર્શક મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આને ઓપરેશન લંડન બ્રિજ નામ આપવામાં આવ્યું છે। 95 વર્ષીય મહારાણી બ્રિટિશ ઇતિહાસના સૌથી વૃદ્ધ મહારાણી છે દર્શક મિત્રો। તેઓને તેમના મૃત્યુના 10 દિવસ બાદ દફનાવવામાં આવશે અને તેમના પુત્ર અને ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સ તેમના અંતિમ સંસ્કાર પહેલા આખા દેશમાં યાત્રા કરશે તેમ સામે આવ્યું છે। જો કે બકિંગહામ પેલેસે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી। તો દર્શક મિત્રો, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્વીનના નિધનવાળા દિવસે અધિકારી ડી ડે મનાવવામાં આવશે। એવું કહેવાય છે કે બ્રિટિશ વડાપ્રધાન અને મહારાણી આ વાત પર સંમત થયા કે મહારાણીના અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્રીય શોક રહેશે, આ દિવસ અસરકારક રીતે રજા રહેશે, જો કે કયા પ્રકારની એ દર્શાવવામાં આવ્યું નથી। મહારાણીના નિધનના 10 દિવસ બાદ તેઓને દફનાવવાની યોજના છે। યોજનાઓ અનુસાર મહારાણીના તાબૂતને સંસદમાં 3 દિવસ સુધી રાખવામાં આવશે। અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો લંડન પહોંચશે। આ દરમિયાન પોલીસ વ્યવસ્થા અને ભોજનની અછત જેવી સ્થિતિને લઈને ચિંતા બનેલી છે। તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અભૂતપૂર્વ ભીડ અને પ્રવાસ દરમિયાન વિકટ સ્થિતિને જોતા સુરક્ષા સ્તર પર મોટી તૈયારીની યોજના છે। જી હા દર્શક મિત્રો, ભીડ અને અંધાધૂંધીનો સામનો કરવા માટે વિસ્તૃત સુરક્ષા કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ લીક થયેલ દસ્તાવેજો કે યોજનાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। તમને જણાવી દે કે 2017માં અખબાર ધી ગાર્ડિયને ઓપરેશન લંડન બ્રિજ વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં ઓપરેશન લંડન બ્રિજને લઈને અનેક જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો હતો। જી હા દર્શક મિત્રો, સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આમાં કહેવામાં આવ્યું હતું કે મહારાણીના મૃત્યુ બાદ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।